સાવલીના ભાદરવા પંથકમાં મહીસાગર નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનનના આક્ષેપ સાથે મહીસાગર બચાવો આંદોલન. સાવલીના ભાદરવા પંથકમાંથી પસાર થતી મહીસાગર નદીના પટમાંથી થતા ગેરકાયદે રીતે ખનનના કારણે મહીસાગર માતા પોતાનું મૂળ રણિયામણું સ્વરૂપ ખોઈ પ્રદૂષિત બની રહ્યાના આક્ષેપ સાથે ભાદરવા ગામના માજી સરપંચની આગેવાનીમાં યુવાનો અગ્રણીઓએ મહીસાગર બચાવના સૂત્રોચ્ચાર સાથે સાવલી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. વડોદરા જિલ્લાના સાવલી પાસેથી મહીસાગર નદી વિરાટ સ્વરૂપે રણિયામણા ખૂબ જ પહોળા પટમાં નિર્મળ જળ સાથે પસાર થઈ રહી છે. સાવલીથી આગળ તાલુકાના ભાદરવા પંથકમાંથી પસાર થતી અનેક શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલ મહીસાગર માતાના વિશાળ પટમાંથી ગેરકાયદેસર રીતે ખનન અને નદીમાં પ્રદૂષણના કારણે મૂળ સ્વરૂપ ખોવાઈ રહ્યું છે, જેવા આક્ષેપ સાથે ભાદરવા ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં યુવાનો અને અગ્રણીઓ એકત્રિત થઈ મહીસાગર બચાવના સૂત્રોચ્ચાર સાથે આંદોલનની શરૂઆત કરી. સાવલી તાલુકા સેવા સદન પહોંચી ગેરકાયદે રેતી ખનન કરતા રેતી માફિયાઓ અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ કરતું આવેદનપત્ર નાયબ મામલતદારને સુપ્રત કરી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર નદીમાં દિવસ અને રાત્રે હોડીઓ મૂકી વેક્યુમથી રેતી કડાતી હોવાના કારણે નદીમાં ખૂબ જ ઊંડા ખાડા પડી જાય છે અને ભૂતકાળમાં અનેક આશાસ્પદ યુવાનોના મોત પણ થવાનું જણાવી ગેરકાયદે રેતી ખનન કરનાર અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી અને જો કાર્યવાહી નહીં થાય તો કાયદાકીય રીતે જવાબદારો સામે કોર્ટના દ્વાર ખખડાવવાની અને જલદ કાર્યક્રમની ચીમકી ઉચ્ચારી હતી. આજરોજ અમે ભાદરવા ગ્રામજનો સાથે મળી અને તાલુકા સેવા સદન સાવલી મુકામે આવેલા છે એનું આવેદનપત્ર આપવા માટે મહી બચાવો અભિયાન હેઠળ મહીસાગર બચાવો એ નારા હેઠળ અમે આજરોજ મમલતદારસિંહ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. કારણ કે મહી બચાવો અભિયાન હેઠળ અમે એટલા માટે લડત દડી રહ્યા છે કે મહીસાગરની આસ્થાનું કેન્દ્ર છે. મહીસાગર માતામાં હજારો યુવાનો, વડીલો હોય, માતાઓ હોય, બહેનો હોય, બધા સ્નાન કરતા હોય છે. તમે ઘણા ટાઈમથી જોઈ શકો છો કે ત્યાં કોઈ સ્નાન કરવા જઈ શકે એવી પણ પોઝિશન નથી, કારણ કે એટલું બધું દૂષિત થઈ ગયું છે પાણી અને રેતીને પણ ખનન થઈ રહ્યું છે. રેતી ચોરી થઈ રહી છે ત્યાંથી અને હોડી દ્વારા વેક્યુમથી રેતી કાઢવામાં આવે છે અને તેમાં 30-30, 40-40 ફૂટ ઊંડા ખાડા કરી દેવામાં આવ્યા છે. એ ખાડાના આધારે અત્યારે ભયજનક પરિસ્થિતિ થઈ ગઈ છે, એટલે કોઈ પણ નાહવા પણ ત્યાં જતું નથી. તો મહીસાગરની આસ્થા સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓ ક્યાં જશે એ વાતને લઈ અને અમે મમલતદારસિંહ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે ખનીજ ખાતવાના પર કોઈ એક્શન કરી નથી રહ્યો, કોઈ એક્શન લઈ નથી રહ્યો. રાત દિવસ તમે જુઓ તો હોડી મૂકી અને વેક્યુમ દ્વારા રેતી ખેંચવામાં આવે છે. રાત્રે પણ એટલો જ ઘોઘાટ થઈ રહ્યો હોય છે, છતાં પણ કોઈ પણ પ્રકારનો એક્શન ખનીજ ખાતા દ્વારા લેવામાં આવેલ નથી. વારંવાર આનું પ્રેસ મીડિયા દ્વારા પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, ગ્રામજનો દ્વારા પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા પણ ધ્યાન દોરવામાં આવેલું છે, છતાં પણ ખનીજ ખાતું ગોળ નિદ્રામાં સૂતું હોય એવું લાગી રહ્યું છે. તો અમારી મમલતદાર સાહેબશ્રીને રજૂઆત છે કે આ રેતી ખનન ગમે તે રીતે અટકવું જોઈએ. મહીસાગર માને જે પ્રદૂષિત કરી રહ્યા છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને મહીસાગર માતાને જે હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે એ આસ્થાનું કેન્દ્ર બની રહે ને એના માટે સૌ લોકો નહીં શકે અને સારું એવું પાણી શુદ્ધમાં વહી શકે એવી રીતની વ્યવસ્થા કરવી જોઈએ એવું એવી રીતનું આવેદનપત્ર મમલતદારસિંહને આપીને અમે આજરોજ જાણ કરી. આ આવેદનપત્ર બાદ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આપ લોકોની શું આગામી કાર્યપદ્ધતિ? અમે એમાં જણાવી દીધું છે કે જો આના ઉપર એક્શન લેવામાં નહીં આવે અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત હોય એવું રેતી ખનન દ્વારા લાગી રહ્યું છે અને એના ઉપર જો કોઈ એક્શન નહીં લેવામાં આવે તો જવાબદાર સામે કાયદેસરની જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ અમે કરવા તૈયાર છે. પોલીસ ફરિયાદ કરવાની હશે તો પણ કરીશું, કોર્ટનો દરવાજો ખખડાવવાનો હશે તો પણ ખખડાવીશું અને આગામી દિવસોમાં જલદમાં જલદ કાર્યક્રમો પણ આપીશું જો આના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે તો. મહેન્દ્રસિંહ રણા.